પવિત્ર યાત્રાધામમાં ગેરકાયદેસર નૌકાવિહાર કરવામાં આવી રહી છે અને નૌકાવિહાર કરાવતા જે જય માતાજી નૌકાવિહાર છે તેની પાસે લાયસન્સ કે કોઈ પણ પ્રકારની પરમિશન ન હોવા છતાં પણ બોટ ચલાવી રહી છે અને આ અંગે નગરપાલિકા દ્વારા નોટિસો પર નોટિસો ફટકારવામાં આવી છે. તેમ છતાં પણ આ નૌકાવિહાર કોઈ પણ પ્રકારની લાયસન્સ કે કોઈ પણ પ્રકારના નિયમ વગર બોટો ચલાવી રહી છે, જેને લઈને યાત્રિકોના જીવના જોખમ પડી કે બંધાય તેવી શક્યતા સિવાયમાં આવી રહી છે. કોઈ પણ પ્રકારનો વીમો પણ નથી. તેમ છતાં પણ 100 થી 200 રૂપિયા લઈ ગ્રાહકોના જીવના જોખમે અહીંયા નૌકાવિહાર કરાવવામાં આવી રહ્યું છે. ડાકોર નગરપાલિકા દ્વારા નોટિસો આપવામાં આવી છે. 3/11/21 પણ નોટિસ આપી હતી અને ફરીથી 29/6/22 પણ નોટિસ આપી, એટલે માત્ર નોટિસો આપીને જ સંતોષ માનવામાં આવે છે. તેમ છતાં પણ આ નૌકાવિહાર ચલાવવામાં આવી રહ્યું છે, જે જીવના જોખમે, લોકોના જીવના જોખમે આ જય માતાજી નૌકાવિહાર ચલાવવામાં આવી રહ્યું છે અને તે પણ 100 થી 200 રૂપિયાની ટિકિટ લઈ ગ્રાહકોના જીવના જોખમે આ મહાશય ગોમતી નદીના વિસ્તારમાં ગેરકાયદેસર કબજો જમાવ્યો છે. શું મોટા ખીલાનો આશરો હશે? કેમ આ હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી? શું ડાકર નગરપાલિકાની મિલીભગત કે ભારતીય જનતા પાર્ટીની મિલીભગતના કારણે આ કાર્ય થઈ રહ્યું છે? તેવા અનેક સવાલો લોકોમાં ઉઠી રહ્યા છે. ત્યારે ગેરકાયદેસર ચાલતી બોટ ચલાવતા સંચાલકો સરકારના નિયમોને ધોળીને પી જાય છે, ત્યારે હવે જોવાનું એ રહેશે કે 2 નોટિસો આપવા છતાં પણ સંચાલકની દબંગગીરી સામે આવી રહી છે અને નૌકાવિહાર બંધ કરવામાં આવ્યો નથી. હાલમાં પણ નૌકાવિહાર ચાલુ રહ્યું છે, ત્યારે ડાકોર નગરપાલિકા દ્વારા માત્ર નોટિસો આપીને જ સંતોષ માનવામાં આવે છે અને યાત્રિકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે. અને યાત્રિકોના જીવ જોખમમાં એટલા માટે મુકાય કે ક્યારેક કોઈ અઘટિત ઘટના બને તો તેના માટે જવાબદાર કોણ? આવા સવાલો પણ લોકો ઉઠાવી રહ્યા છે. ત્યારે હાલમાં તો યાત્રિકો જે બહારથી આવ્યા રહ્યા છે ડાકોરના યાત્રાધામ દર્શન કરવા માટે, તે યાત્રિકોને બેસાડવાનું કામ નૌકાવિહાર દ્વારા કરવામાં આવી રહ્યું છે અને 100 થી 200 રૂપિયા લઈ અને જીવના જોખમે નૌકાવિહાર કરાવવામાં આવી રહી છે. ડાકોર નગરપાલિકા નિયમોની કરી રહી છે 80-80. ગેરકાયદેસર જય માતાજી બોટિંગ ચલાવતા સંચાલકો સરકારના નિયમોને ધોળીને પી ગયા. ગેરકાયદેસર ગોમતી પર સરકારી પ્રોપર્ટી પર અડ્ડો જમાવી લોકોના જીવ સાથે ચેડા થઈ રહ્યા છે. આ સંચાલક પાસે નથી વીમો કે નથી ચલાવવાના લાયસન્સ. કયા મોટા ભાજપના નેતાના જોરે આ ગોમતી નૌકાવિહાર ચલાવી રહ્યા છે? ગેરકાયદેસર નૌકા ચલાવી અને કોર્ટમાં કેસ ઊભો કરી લોકોના જીવ સાથે ખેલવાડ કરવાનો આ જે સંચાલકોને મળ્યો છે મોકો, તે ડાકોર નગરપાલિકાના સભ્યના ભાઈના શાળાના નામે લઈ પૂર્વ પ્રમુખ મયુર પટેલ તેમજ ચીફ ઓફિસર સંજય પટેલની લીગલ સહી વગર હાલના નગરપાલિકાના 40 લાખની ટેક્સ ચોરી ભાગેડુ અને તત્કાલીન કારોબારી ચેરમેન હાર્દિક કનુભાઈ શાહે પોતાના મનસ્વી નિર્ણયથી મહિને 500 રૂપિયાના ભાડા તેમજ 5000 ડિપોઝિટ લેખી આપી હોવાની ચીફ ઓફિસર સંજય પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે. ત્યારે આ મહાશય ગ્રાહકો પાસેથી એક બોલમાં ગોમતી વિહાર કરવાના 100 થી 200 રૂપિયા લઈ ગ્રાહકોના જીવ જોખમમાં મૂકવાનું કામ કરી રહ્યા છે. મોટો શેડ પણ મારી ને ગોમતી નદીના વિસ્તાર પર ગેરકાયદેસર કબજો પણ જમાવ્યો છે. શું સરકારી મિલકતો પર ગેરકાયદેસર કબજા પર લેન્ડ ગ્રેબિંગ એક્ટ લાગશે? ડાકોર ખાતે ગોમતી તળાવ પર ગેરકાયદેસર ચાલતું જય માતાજી નૌકા વિહારને નોટિસ આપવા છતાં પણ ગેરકાયદેસર ધંધો કરતા યાત્રિકોના જીવનું જોખમ ઊભું થયું છે. ડાકોર નગરપાલિકા દ્વારા વારંવાર જય માતાજી નૌકા વિહારને નોટિસ આપવા છતાં પણ ધોળીને પી જતા જય માતાજી નૌકાવિહારની દબંગગીરી સામે આવી છે. ભાજપના રાજમાં લોકોના જીવનો જોખમમાં મૂકવું અને જીવ સાથે ખિલવાડ કરવાની કામગીરીની સત્તા આવા લેભાગુ તત્વોને મળી ગઈ છે. ડાકોર નગરપાલિકાના ઠરાવની કોઈ પણ મંજૂરી લીધા વગર જય માતાજી નૌકાવિહાર દ્વારા બોટ ચલાવવી અને ચાલવા દેવી અને હાલમાં ચલાવી રહ્યા છે. ગોમતી તળાવમાં યાત્રિકોના જીવના જોખમમાં ડાકોર નગરપાલિકા દ્વારા જય માતાજી નૌકાવિહારને
3/11/2021 માં પહેલી નોટિસ આપી, ત્યારબાદ 29/6/2022 માં બીજી નોટિસ આપવામાં આવી છે. તેમ છતાં પણ કોઈ જ નિર્ણય આવ્યો નથી. આ નોટિસો દોડીને પી જઈ રહ્યા છે. ડાકોર નગરપાલિકા દ્વારા માત્ર નોટિસો આપીને સંતોષ વ્યક્ત કર્યા છે, પરંતુ કોઈ ઠોસ પગલાં ભરતું જ નથી, જેને કારણે યાત્રિકોના જીવ જોખમમાં મુકાયા છે. સર, અગાઉ જે ઠરાવ કર્યો છે લાયસન્સ પ્રમાણે કરેલો છે, કઈ રીતનો કરવામાં આવ્યો છે? અગાઉ જે ઠરાવ કરેલો હતો એમાં કોઈ એની ક્વોલિફિકેશન જોયા વગર ઠરાવ કરેલો હતો, એને એટલા માટે જ અત્યારથી એ 258 રિવ્યુમાં મોકલવામાં આવ્યો છે. એનું કોઈ લાયસન્સ કે જેને ક્વોલિફિકેશન્સ કે જે હોય એના અંતર્ગત નહીં. ત્યારબાદ નગરપાલિકાએ નવું ટેન્ડર કરી અને નવી એજન્સીની નિમણૂક કરી ઓફિશિયલી, અને નિયમ અનુસાર એજન્સીને વર્ક ઓર્ડર આપેલો છે, એ એજન્સી અત્યારે કામ કરી રહી છે. જય માતાજી નૌકા વિહાર એ બિલકુલ ગેરકાયદેસર છે. પૂર્વ પ્રમુખ અને જે તે વખતના પૂર્વ કારોબારી ચેરમેન હરદીપભાઈ કેસાએ ખોટી રીતે 500 રૂપિયા ભાડું પર મંથનું અને 50,000 રૂપિયા ડિપોઝિટ લઈને આપી દીધી છે, જેની કોઈ પણ કાયદેસરની કાર્યવાહી કર્યા વગર આપી દીધી છે. જે તે માટે ચીફ ઓફિસર શ્રીએ નગરપાલિકા અધિનિયમ મુજબ 258 મુજબ RCM સાહેબ ઠરાવ રિવ્યુમાં મોકલી આવેલ છે, અને જે RCM સાહેબે ઠરાવ સ્ટે કરી દીધેલ છે. ના, MGVCRએ કોઈ પરમિશન આપેલ નથી. લાઇટ અમે તપાસ કરાવડાવી છે, લાઇટ બિલકુલ ગેરકાયદેસર રીતે વાપરી રહી છે. કોર્ટમાં ગયા છે વાત સાચી, પણ નામદાર હાઈકોર્ટે કોઈ પણ જાતનો સ્ટે વગેરે આપેલ નથી, અને કોર્ટના નામે ખોટું લોકોને અફવા ફેરીને બીવડાવવાની વાતો કરે છે.